વલસાડ જિલ્લામાં રહેતા હજારો લોકોને લોભામણી સ્કીમ આપી કરોડો રૂપિયાની ઠગાઈ કરનાર, સમૃદ્ધ જીવન મલ્ટી સ્ટેટ કંપનીમાં રૂપિયા ગુમાવનાર એવા પરિવારોને તેમના ફસાયેલા રૂપિયા પરત આપવા માટે એજન્ટો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વલસાડમાં ઓફિસ ખોલીને સમૃદ્ધ જીવન મલ્ટી સ્ટેટ કંપનીના સંચાલકોએ એજન્ટો મારફતે લોભામણી સ્કીમ હેઠળ અનેક લોકો પાસેથી રૂપિયા લઈ કરોડો રૂપિયાની ઠગાઈ કરી રાતોરાત ઉઠમણું કરી નાસો છૂટ્યા હતા. જો કે આ કૌભાંડમાં અનેક પરિવારના રૂપિયા ફસાતા એજન્ટોની હાલત કફોડી થઈ જવા પામી હતી. આ અંગે એજન્ટો તેમજ રૂપિયા ગુમાવનાર એવા પરિવારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તેમના ફસાયેલા રૂપિયા પરત મળે તેવી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. અમુક એજન્ટો એવા પણ છે જે સાથ નથી આપતા. એના માટે આજે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવાનું છે કે સુરત જિલ્લામાં નિર્ણય લેવાયો છે તો આપણા વલસાડ જિલ્લામાં પણ નિર્ણય લો. ઘણા પબ્લિક અહીંયાની પણ છે વલસાડ જિલ્લાની, એટલે કલેક્ટર સાહેબ સાથ આપે એની નમ્ર વિનંતી છે. કેટલા સમય તમારા પૈસા અટકેલા છે અને તમારા કેટલા એજન્ટો છે સાથે? અમે ત્રણ વર્ષથી પૈસા અટવાયા છે, ત્રણ વર્ષ ઉપર થઈ ગયા. હમણાં સો જણથી ઉપર એજન્ટો આવેલા છે અહીંયા અને બધાને મળીને આવેદન પત્ર આપશે. અમારા ઘરના જ 11 લાખ છે, એવી રીતના ઘણા છે. ધરમપુર તાલુકાના બધાથી આવ્યા છે. મેરા નામ પ્રકાશ મિશ્રા હૈ, મેં વલસાડથી બિલોંગ કરતા હું. દોસ્તો, પિછલે સમૃદ્ધ જીવન મેં પિછલે 9 સાલ સે મેં ભી કાર્યરત હું. ઓર ઇસ સમય જો સરકાર દ્વારા મુહિમ ચલાઈ જા રહી હૈ કે લોગો કી જો મેચ્યુરિટી હૈ વો જો ફસી હૈ કંપનીઓ મેં ઉસકો ભરપાઈ કે લિયે એપ્લિકેશન વહાં સુરત મેં ઇન્વાઇટ કર રહે હૈં. મગર મેરા રિક્વેસ્ટ એસા હૈ ગવર્નમેન્ટ કે સાથ જો હૈ કે જો સુરત મેં ઇન્હોને મુલ્કી સેન્ટર મુલ્કી દિયા હૈ વો વલસાડ મેં મુલ્કી સેન્ટર દિયા જાય. ક્યુંકિ વલસાડ સે ભી એક ડિસ્ટ્રિક્ટ લેવલ કી મુલ્કી જો જગહ હૈ વલસાડ, ઓર જહાં વલસાડ સે ભી સુરત સે જ્યાદા બિઝનેસ હુઆ હૈ. તો એસે લાખો એજન્ટ, લાખો કસ્ટમર ઓર કરોડો રૂપિયા કા દેનદારી મુલ્કી વલસાડ મેં ભી હૈ. સર, યે સમૃદ્ધ જીવન ક્યા હૈ ઓર ઇસમે ક્યા હુઆ થા? સમૃદ્ધ જીવન એક ચિટફંડ કંપની, જો છોટી બચત કી કંપની હોતી હૈ, જો વો કંપની હૈ જિસમે મુલ્કી જો મંથલી લોગો કા 200-500-100 રૂપિયા એસે રિકરિંગ હોતા થા, FD હોતે થે, ઇસ ટાઈપ કી મુલ્કી સ્કીમ્સ, મુલ્કી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ ચલતી થી ઉસમે. ઓર સમૃદ્ધ જીવન કે પાસે એસેટ ભી હૈ, ગવર્નમેન્ટ અગર ઇસ ચીજ કો ધ્યાન મેં રખે તો એસેટ કે સામને મુલ્કી લોગો કા પૈસા ભી બહોત આસાની સે મિલ સકતા હૈ. તો ઇસ મુહિમ મેં સરકાર ને અપના કદમ ઉઠાયા હૈ જિસે જાન કે હમે બહોત ખુશી હુઈ હૈ. લેકિન હમારા યે રિક્વેસ્ટ હૈ કે સુરત તક હમ સબ નહીં પહોંચ સકતે જો હૈ ડોક્યુમેન્ટ જમા કરને કે લિયે. બહોત સે કસ્ટમર હૈ જો કે 70-75 સાલ કી ઉમર કે હૈ, વો લોગ સફર કર સકતે હૈ. કોઈ કસ્ટમર એસે ભી હૈ જો કે યહાં પે હૈ નહીં, જો દૂર સે ઉનકો બોમ્બે સે આના હૈ યા ઓર સાઉથ સ્ટેટ સે આના હૈ, તો સભી મુલ્કી કો સુરત પોસિબલ નહીં હૈ. તો બહોત જ્યાદા મુલ્કી તાદાદ મેં લોગ ઇન્વેસ્ટર ઓર એજન્ટ દોનો હી યહાં પે મુલ્કી જો વલસાડ મેં હૈ. તો મેં મુલ્કી યહી રિક્વેસ્ટ કરતા હું કે વલસાડ મેં સેન્ટર દિયા જાય, જો કામ સુરત મેં ચલ રહા હૈ વો ડિસ્ટ્રિક્ટ લેવલ પર અગર કિયા જાય યહાં પે વલસાડ મેં, તો વલસાડ કે સરાઉન્ડિંગ મેં વાપી હૈ, કપરાડા હૈ, ધરમપુર હૈ, દિલ્હી મોરા હૈ, ધાણુ સોરી નવસારી તો ઠીક હૈ, નવસારી અલગ ડિસ્ટ્રિક્ટ હૈ. તો યે જો ભી હૈ મુલ્કી યહાં પે વાપી સે લેકે મુલ્કી ઉમરગામ સરીગામ વગેરે તક જો હૈ, તો બહોત સે મુલ્કી જો લોગો હૈ ઇસમેં, તો સારે કે સારે કો સુવિધાજનક હોગી. ઓર મુજે ભરોસા હૈ સરકાર પે, સરકાર હમારા યે પ્રાર્થના સુનેગી, સ્વીકાર કરેગી ઓર હમારે ઇસ પ્રાર્થના કે ઉપર અમલ કરેગી. જો પૂજાબેન વિજય સુરજવત મટાવેલા છે. હું છે સમૃદ્ધ જીવનમાં 8 વર્ષથી કામ કરતી હતી. 8 વર્ષથી મેં લાખો રૂપિયા મૂકેલા છે. મારો પોતાનો બિઝનેસ 10-12 લાખ રૂપિયા છે અને મારા કસ્ટમર જે એજન્ટો છે એ તો અલગ છે. એટલે હું એમાં સમૃદ્ધ જીવન થકી બધાના વતી બોલું છું કે અમને બધા સપોર્ટ આપે અને આમાં અમને છે તે સહકારને બધાના પૈસા પાછા. ગરીબ લોકો એટલા બધા છે કે જેના કર્મચારી લોકો કચરા પોટા કરીને પણ પૈસા મૂક્યા છે 50-50 લાખ 25-25 હજાર. અને જાતે બચારા અભણ માણસો પણ આમાં જોઈન્ટ થયા છે કે જેને સિગ્નેચર કરતા નથી આવડતી અને એ લોકો એજન્ટ બનીને એટલું સારું કામ કર્યું છે, એટલો મોટો બિઝનેસ કર્યો છે અને આજે એ લોકો કરગડે છે, એટલે એ લોકોને પણ આ પૈસા પાછા પરત મળી જાય એવી મારી વિનંતી છે. અને વલસાડ જિલ્લામાં કેટલા રૂપિયાનો ઇન્વેસ્ટમેન્ટ? વલસાડ જિલ્લામાં મેં પોતે 8-1 લાખ રૂપિયાનું મારું છે પોતાનું, પણ અમારા બધા એજન્ટો થોડી કરોડો રૂપિયાનું છે બિઝનેસ. કારણ કે અમે બધા એજન્ટોનું એટલું બધું રોકાણ છે, એક એક એજન્ટોએ ઓછામાં ઓછા 50 લાખ 25 લાખ 70 લાખ એવા એજન્ટોએ કામ કર્યું છે અને એના એટલા બધા સભ્યો છે કે આજે અમે બોલી નહીં શકીએ. કોઈના 300 સભ્યો છે, કોઈના 200 છે,
એટલે એટલા બધા સભ્યો એ કામ અમે સંગઠન માં કર્યું. એટલે હું તો એવું કહેવા માંગુ છું, આ સમય આપ્યો છે આપણને કુદરત, સંગઠન રાખીને આપણે આને આગળ વધાવીએ અને આજ આપણી સેવા સદન છે, આપણે જે કલેક્ટર ઓફિસ છે એમાં જ આ પત્રો બધાના લેવામાં આવે એ મારી વિનંતી છે. કે સુરત સુધી અભણ માણસ કે કોઈ ગરીબ માણસ નહીં પહોંચી શકે, એ લોકોને આ ઓફિસો પણ નહીં મળે, કોની સાથે રજૂઆત કરી, કેવી વાતો કરી એ પણ નહીં ખબર. એટલે હું એવું કહેવા માંગુ છું કે આ જે કંઈ આવેદનપત્ર અમે આપ્યું છે એ મંજૂર થાય અને મંજૂર કરે એવી મારી નમ્ર વિનંતી છે કે બધા બચારા માણસો અહીંયાથી જ પોતાના પત્ર ભરીને આપી શકે અને બધાના પૈસા પાછા મળી જાય.